ભાવ અને પ્રેમ જાણીશું. ભાવ વાળા માણસો લાખો કરોડો હોય છે. કૃષ્ણ પરમાત્મા વખતે રાધા અને ગોપીઓ હતી તો રાધાનો પ્રેમ કહેવાતો અને ગોપીઓનો ભાવ કહેવાતો. ગોપી ભાવ અને રાધાનો પ્રેમ એક જ રાધાનો પ્રેમ કહેવાતો. ભાવ વધતો ઘટતો હોય છે. ભાવમાં નાના મોટાનો અંતરો હોય છે. ભાવમાં ઉચ્ચ નીચનો અંતરો હોય છે. ભાવમાં સારું નરસું હોય છે. સારું નરસું ભાવમાં હોય. ભાવ કોઈ દિવસ ટકતો નથી. ભાવ કોઈ દિવસ ના ટકે. બજારના ભાવ જોવો કે તમારા ભાવ જોવો, ટકે નહીં કોઈ દિવસ. કુટુંબ પરિવારના ભાવ જોવો તો ટકે નહીં. કુટુંબ પરિવારના ભાવ વધઘટ થયા કરે. કોકવાર સાથે માં સાથે વધારે પ્રેમ હોય, કોકવાર બાપુજી સાથે વધારે પ્રેમ હોય, કોકવાર પત્ની સાથે વધારે પ્રેમ ભાવ હોય, કોકવાર પતિ સાથે વધારે ભાવ હોય. આ ભાવ છે વધઘટ થાય. ભાવ વધઘટ થવાનો. અહીંયા પણ એવું છે, ગુરુદ્વારામાં પણ એવું છે કે ભાવ વધઘટ થયા કરે છે. જ્યારે ગુરુદ્વારામાં આવે છે શિષ્ય સમુદાય, તો એમનું જ્યારે કાર્ય હોય એ કામ કઢાવવા માટે, કાર્ય કરવા માટે એનો ભાવ પ્રગટ કરે. કઈ વસ્તુ લાવે, કઈ ફૂલ લાવે, કઈ હાર લાવે, એ ભાવ. કઈક આપીને કઈક લઈ જવું છે એવો એમનો ભાવ છે. પણ તમે કઈ આપતા જ નથી. ભાવ પ્રગટ કરો સદગુરુને, કઈ એવું નથી કે જોતું. પણ તમે કઈ આપતા નથી, તમે કેવળ દુઃખ જ આપો છો. જે મહાપુરુષો થઈ ગયા આદિના પ્રમાણો, એને દુઃખ જ છે. જગતની દ્રષ્ટિએ દુઃખ છે, આમાં કઈ દુઃખ નથી. ભાવ વધે ઘટે. અહીંયા જ્યારે આવો છો ત્યારે તમારો ભાવ બહુ પ્રગટ થઈ જાય છે. ભાવ પ્રેમ નહીં, પ્રેમી હોય એને, એ તો બાર ગયો હોય ને, તેને આંસુ પડતા હોય, ચોધાર આંસુ ઝરતા હોય. મહે પિયા મિલન કી આશ, એને પિયા મિલન ની આશ હોય. તારે એને હોય ભલે ગમે ત્યારે એમ કે મારું ચિતડું ચોરાયેલ રે, મારું માનડું હેરાયેલ રે, કુડીલા મારતાન સે રે. હે મારું ચિતડું ચોરાયેલ રે, મારું માનડું હેરાયેલ રે, કુડીલા મારતાન સે. એનું ચિચ્ચું રહી ગયું. દર્શન કરી આવું તો હંમેશા જેના પ્રાણ જવું જવું હોય, જેના શ્વાસ ટૂંકા થઈ ગયા હોય, તો એ શરીર ભાવથી બોલે કે ગુરુજી મારા શ્વાસ ટૂંકા થઈ ગયા છે, મારા શ્વાસ વધારી દો, મારામાં પ્રાણ આવી જાય, હું જીવતા થઈ જાઉં કે જીવતી થઈ જાઉં એવું બોલે. પણ ના, એને આજે શું કીધું ખબર છે? ગુરુજી મારે નવા માઇક આવ્યા છે ને એમાં ભજન ગાવાનું છે.
મારે ભજન ગાવું છે, મારે સત્સંગ કરવાનો છે, મારે તમારો મહિમા વધારવાનો છે, મારે ગુણગાન ગાવાના છે તમારું. આ કઈ દોર બંધાયેલો કઈ કહેવાય ત્યારે આપણે આંસુ ફરક ના આવી જાય એમ કે ના. હજુ ભલે તમે બધા કળિયુગ કહો પણ હજુ કઈક સતયુગ છે, હજુ કઈક પ્રેમની ધારા છે, હજુ જ્ઞાનની ધારા છે. ભાવતે ગોપીઓનો ભાવ એટલો બધો વધી ગયો પણ ઘટી ગયો. ગોપીઓના નામ એટલા બધા નામ નથી, તમે જોવા જાવ તો ગોપીઓના નામ નથી, કારણ કે ભાવ હતો એમનો. કેવળ ભાવ, એ ભાવને લઈને ઘર બહાર છોડીને આવતા રહેતા. પણ રાધાનો પ્રેમ હતો, એનો એક જ પ્રેમ હતો, એનો એક જ લક્ષ્ય હતો. એ 999 ગોપીઓ આવે તો ભલે અને 5 ગોપીઓ આવે તો ભલે, ભલે 999 ગોપીઓ સાથે કૃષ્ણ પરમાત્મા અનંત રૂપ લઈને રાસ રમતા હોય તો ભલે, એમની સાથે વિચરતા હોય તો ભલે, પણ રાધાની પ્રકૃતિ કોઈ દી વાંકી ના થાય. કે આમ કેમ એની વાંકી ના થાય કોઈ દિવસ પ્રકૃતિ, કે આમ કેમ આપ પ્રેમ, આને પ્રેમ કહેવાય. અને એની સાથે રહેવા વાળા એક રાધા સાથે રહેવા વાળા લલિતા કરીને જે એક ગોપી હતી એ સદો દીધી. રાધા કે ગુલાબ લઈ આવ્યો હાર તો હાર લઈ આવે, કે માખણ લઈ આવ તો માખણ લઈ આવે. ભલે બાજુમાં નથી બેસી શકતી પણ કૃષ્ણ પરમાત્માના સાનિધ્યમાં સેવા તો કરી શકું છું. એ લલિતાને આટલો પ્રેમ હતો. ગોપી ભાવ બધાનો હોય, 99% ગોપી ભાવ હોય છે. અહીંયા પણ એવું જ હોય છે, ગોપી ભાવ તરીકે આવે, ભાવ પ્રગટ કરે, પોતાના હોવાના ભાવ પ્રગટ કરે છે. અહીંયા જે ભજન ગાય છે એ ભાવ પ્રગટ કરે છે, સત્સંગ કરે એ ભાવ પ્રગટ કરે છે, અહીંયા કે દર્શન કરવા આવે એ ભાવ પ્રગટ કરે છે પોતાના. પણ સદગુરુ પાસે એક ત્રાજુ હોય છે, એની પાસે માપ તોલ હોય છે, એને ખબર પડે છે કે કયો ભાવ છે, કયા ભાવથી આવ્યો છે. સત્સંગની પાસે તોલ આવે છે. પણ આ વાત દિલની વાત, કોઈ દિલના દર્દી હોય છે એને ખબર પડે, બીજાને કેમ ખબર પડે, બીજાને કોને વેદનાની ખબર પડે. કારણ કે તમે બધા સંસારમાં રહો છો, અહીંયા સદગુરુ પાસે આવો છો, મારી કઈ જે કઈ વેદના હોય એ ઘડીક તમને વેદના થાય, આમ કેમ આમ કેમ કદાચ વેદના થાય. ઘડીક લગાવો આનો જે સ્પંદનો છે, આનો એક કવચ છે, આના ઓરા છે, એટલે તમને થાય ખરું કે ગુરુજીને આમ કરીએ, ગુરુજીને આ લાવીએ, ગુરુને થાય. એ ભાવ છે, એ ભાવ છે. અને જ્યાં ડેલાની બહાર નીકળ્યા એટલે તરત કુટુંબ પરિવાર યાદ આવવા માંડે. મારો છોકરો શું કરતો છે, મારી પત્ની શું કરતી છે, મારા કારખાનાનું શું થશે, મારા રૂપિયાનું શું થશે, મારું ઘર ચાલશે કે નહીં ચાલે, અહીંયા ભાવ પ્રગટ કરતા હોય છે. એ ભાવ દુકાનમાં જોયું તો ઘણા ભાવ વધી જાય, ઘણા ઘટી જાય, અને ભાવ તોડવા માટે મેં ઘણા કોશિશ કરતા હોય છે. કદાચ ભાવ હોય ને એનો તોડવા માટે કોશિશ ઘણા કરતા હોય. જોજો, કદાચ કોઈ માલ ભર્યો છે એનો ભાવ વધી ગયો તો એ જે છે, અને કદાચ એ ભાવ માલનો ભાવ ઘટી ગયો તો એને તોડવા માટે આ બાજુ બીજું બોર્ડ માર્યું હોય. આમ જોઈએ આ બાજુ બીજું બોર્ડ મારી દીધું હોય. ભાવ તોડવા વાળા ઘણા છે, જોડવા વાળા ઘણા છે. પ્રેમ કોઈ વધે ઘટે નહીં, પ્રેમની વ્યાખ્યા જુદી છે, પ્રેમની વ્યાખ્યા જુદી છે. એટલે સંતોએ પ્રેમને આત્માથી પણ પ્રેમને ઊંચો કીધો છે.
सबसे ऊंची प्रेम सदाई, सबसे ऊंची प्रेम सदाई। दुर्योधन को मेवा जागो साध विदुर गर खाई, सबसे ऊंची प्रेम सदाई। પ્રેમ ને ઊંચો કીધો આત્માથી પદ, પરમાત્માથી પદ પ્રેમ છે। જ્યારે પ્રેમ તત્વ તમારો પ્રકાશ થશે ને, ત્યારે તમે ગુરુ સાથે લગાવ લાગશે, ત્યારે તમે ગુરુને ઓળખી શકશો, સદગુરુના પદને પામી શકશો, ગુરુના ભજનને પામી શકશો। ત્યાં સુધી મેળ પડે હોય નથી, પણ સદગુરુનો એક જ લગાવ હશે કે તમને બધાને પરાકાષ્ઠાએ લઈ જવા, ભલે તમારો ભાવ છે પણ તમને પરાકાષ્ઠાએ લઈ જવા, પ્રકાષ્ટ અવશ્ય લઈ। ભાવ વધે ખોટો કે ગંગાના નીર તો વધે ઘટેરનું, આ ગંગાના નીર તો વધે ઘટેરનું, સરખો આ પ્રેમનો પ્રવાહ રે, જનની જોડ સખી નહીં જડેરનું। જનની કોને કહેવાય, જનની કોને કહેશો તમે? તમારા મમ્મીને જનની કહો, એ તો શરીરનો જન્મ આપે છે, શરીરનો જન્મ આપી આશક્તિ હોય છે મારો છોકરો મોટો થાય, એન્જિનિયર થાય અને પગાર લાવે, હું એને પછી ઘરડા ઘટ પણ ખાવ, એ શરીરનો ભાવ છે। પણ જનની કોને કહેવાય? કવિએ ઘણું કીધું કે જનની જણતો ભક્ત જણ કા દાતા કા સુર, નહીતર રહેજે વાંચણી મત ગુમાવ્યો સુર। એને બે રીતે થાય, ભલે કદાચ તમે મમ્મીને સમજો, પણ બીજી તો સદગુરુને પણ જનની કહેવામાં આવે છે। સદગુરુને મોટામાં મોટી જનની કહેવામાં આવે, સદગુરુને કહેવામાં આવે છે, સદગુરુ જનની છે। સદગુરુ જન્યતા એકલો જન્મ કરી શકે, કદાચ ભક્તનો, કદાચ દાતાનો, કદાચ સૂર્યનો એકલો જન્મ કરી શકે, પણ સદગુરુ ત્રણેયનો જન્મ કરી જાણે, દાતા સૂર્યનો ભક્ત ત્રણેયનો જન્મ સદગુરુ કરી બતાવે, એનું દિલ વિશાળ થઈ જાય, મોટું થઈ જાય અને બે ભેમડા ભાંગી જાય। સદગુરુ તમને દાતાએ બનાવી દે, મુખ મુખ નહીં, સદગુરુ ભક્તએ બનાવી દે, સદગુરુ સુરવીરે બનાવી દે છે। આજે તમે ઘરમાં નાની એવી મૂર્તિ હોય, આપણે દાખલો દઈએ કે નાની એવી મૂર્તિ અને કદાચ મંદિરમાં પડી ગઈ હોય કોઈ પણ ભગવાનની માતાજીની, તો તમને કેટલી બધી બીક લાગે છે, કેટલી બધી બીક લાગે, બધા સુરવીર ના થઈ ગયા હોય, પણ આજે જે હરદ્વાર ઋષિકેશથી જે મૂર્તિઓ લાવ્યા હોય, કેટલા પ્રેમ ભાવથી ડાકોરથી ગણપતિની મૂર્તિ લાવ્યા, બધી લાવ્યા હોય, તમે વિચાર કરો, અને સદગુરુના એક જ શબ્દથી, એક જ પ્રહારથી એમને ખબર પડે કે આમ જો આ પથ્થર પૂજી દેવ ના મળે, આ પિત્તળની મૂર્તિથી ભગવાન ના મળે, ત્યાં જો મહારાષ્ટ્રમાંથી એક બેને એક ઢગલો એક મૂર્તિઓ મોકલી દીધી આપણને ઓગાળવા માટે, તમે વિચાર કરો એનું હૃદય શું હશે? અમુલ લઈ લાવ્યો હતો મહારાષ્ટ્રમાં, એને વાત કરી કે આવું આવું છે, મારું ગુરુજી મૂર્તિ બનાવે છે પંચધાતુની પિત્તળની, એમના ઘરમાં પાટલો આખો ભર્યો તો એમને અહીં મોકલી દીધો, તમે જોઈ લો તમારી જિગરીનો ચાલે, એવો ભગવાન મોકલી દીધો, અને એ ઓગાળી નાખવાના છે મારા બધા, એ રાખવાનો નથી, એમાં કઈ ભગવાન ના હોય, ભગવાન ક્યાં હોય? હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે, લઈ લે સદગુરુની શાનામાં ભેદ શાનો છે, જેને હૃદય જોયું હોય એને, હો બીજા કોઈને નહીં, બીજાને વાર નથી, બીજાને બહુ વાર લાગે, જેને હૃદય જોયું હોય ને એને ખબર હોય, બીજા કોઈને ના ખબર પડે, આંખી જેની મળી ગઈ હોય, આંખી જેની ખુલી ગઈ હોય એની વાત છે, આંખી જેની ખુલી જાય એને બધું મળી જાય, નરકમાં કોને જવું? આંગળી ઊંચી કરો, સ્વર્ગમાં કોને જવું? ચાલો આંગળી ઊંચી કરો,
તેજન જાય છે. બોલ બોલ હાલ 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 નરક માં કોણ જાય છે? જવાની છે તમે સ્વર્ગ માં છે અને તમે ટપાલ માં લખો જોજો કે કૃષ્ણભાઈ રામજીભાઈ ફલાણા ફલાણા સ્વર્ગ માં ગયા છે. ભગવાન ને ગમ્યું તે ખરું પણ અમને ગમ્યું નથી. અમારા કુટુંબ પરિવાર ને નથી ગમ્યું આ બાપા સ્વર્ગ માં ગયા. પ્રશ્ન વિરામ થાય છે. ખાવાનું સુખું મળશે, પાઘરણ પથારી નહીં હોય, કપડા એક જોડી કદાચ હોય. સ્વર્ગ નરક માં બધું હોય છે, બૂટ સૂટ બેન્ડ વાજા વાળા ઢોસા ઈડી પાઉં ભાજી પાઉં બધા. મેં કોઈ સાંભળ્યું છે કે સ્વર્ગ અને વચ્ચે નર્ક ની વચ્ચે દિવાલ હતી મોટી જબર દિવાલ. આ બાજુ સ્વર્ગ માં બે જ માણસો હતા ખાલી. સ્વર્ગ માં કેટલા? બે. નર્ક માં કેટલા બધા? અમને બિચારા ખાવા ના મળે, કપડા નહીં, સુવા નહીં. એમને વિચાર કર્યો સ્વર્ગમાં આટલી બધી, આટલું બધું પુન કરીને આવ્યા છીએ, આટલું બધું તપ કરીને આવ્યા છીએ, આટલી બધી યાત્રા કરીને આવ્યા છીએ, આટલું બધું દાન કરીને આવ્યા છીએ, તો આપણે સ્વર્ગમાં શી વાત સાચી છે? પણ આપણે કોઈ વ્યવસ્થા જ નહીં. એમ કરતા કરતા ઘણા દિવસો થયા એટલે આ સ્વર્ગ વાળા એક બકોરું પાડ્યું, બે ઈંટો કાઢી અને દિવાલ માંથી બકોરું પાડી જોયું કે આ બાજુ આનંદ બહુ કરે છે, બધા નાચે છે કૂદે છે. તો છે શું? આપણે જોઈએ તો ખરા દિવાલ ઊંચી છે, ચડાય એવું નથી. તો બકોરો વચ્ચે પાડી જોયું પેલી બાજુ, તો એ બાજુ તો મહેફિલ ચાલે, ઇડલી ઢોસા ને સંભાર ને ભાજી પાઉં, તમે જોયું કપડા હારા પહેરેલા નાચે, કોઈ કાળા કોટ પહેરેલા, કોઈ સફેદ કપડા પહેરેલા, આવું બધું પેલા જોતા હતા. એમાં એક વ્યક્તિ આવીને જોઈ ગયો કે બકોરો સ્વર્ગ વાળા પાડ્યું છે, એટલે પેલા નરક વાળા કીધું ગાય બકોરો પૂરી દો, બકોરો પૂરી દો. સ્વર્ગ વાળા કે પૂર દો કે એમાં બીજો હતો ને થોડોક તીખો હતો, એને કીધું આમ તો નહીં પૂરવામાં આવે, ક્યાં વાત કરો છો? એટલે કે પૂરી દેવું છે કે નહીં? એટલે તીખો કે ના નહીં પૂરી દેવા, કેસ કરશું કે અમે? કે સ્વર્ગ વાળા કે અમે કેસ કરશું કે? તો નરક વાળા કે એમ? તો કાળા ડગલા વાળાને પકડી લાયા જો, વકીલ અહીંયા છે. બોલો મૂર્ખા જેવું પહેરેલું પેલું નાઇટ ડ્રેસ, જજ અહીંયા છે, ઇન્સ્પેક્ટર અહીંયા છે, આ બધા આ બાજુ છે કે તું ક્યાં કેસ કરવા જઈશ? કે આ મહેફિલ જ છે, તમારે જવું છે, વિચાર કરી લેજો. જ્યાં જવાનું સ્વર્ગમાં જવું છે, સ્વર્ગમાં જવું છે. સ્વર્ગમાં સગવડતા નથી, નરકમાં બધી સગવડતા છે. અત્યારે જે જે ભોગવી રહ્યા છો તમે એ જ છે, કારણ કે જેટલી જેટલી તમારી સંપત્તિ વધે છે, જેટલી જેટલી સુખ સાહેબી વધે છે, એ નરક જ છે, એ નરક જ છે. એ ઘણા ઘણા આવે છે મારી પાસે. મારી પાસે એક સાહેબ આવ્યા, ઈડર થી એક સાહેબ આવ્યા હતા, એમની સાથે એક દરબાર હતા. મને કે બાપુ સત્સંગ કરો, મેં કે શેનો સત્સંગ કરો? મને કે બાપુ સત્સંગ કરો, અમે સત્સંગ સાંભળવા માટે આવ્યા છે. મેં નખ નું કરું, પગ નો કરું, પિંડી નો કરું, હાથો નો કરું, પેટ નો કરું, બોલો ગળા નો કરું, કાન નો નામ. મને કે બાપુ એવું ના હોય, મેં સત્સંગ એનો, મેં આને જોયું છે, આનો અનુભવ કર્યો છે, એની વાત કરું. મને કે ના કૃષ્ણ નો સત્સંગ કરો, કૃષ્ણ નો સત્સંગ.
કૃષ્ણનો સત્સંગ કરો કે નહીં તો કૃષ્ણને મેં જોયા નથી, કૃષ્ણે શું કર્યું એ મને ખબર નથી, એટલે કૃષ્ણનો સત્સંગ મારે કેવી રીતે કરવો? મને કેમ ગીતા એટલી બધી વાંચું છું કે એનો અભ્યાસ એટલો બધો મને છે કે ના પૂછો એમ? તમે કીધું તમે કરાદરે વસ્તુ લક્ષ્મીનો વિવેચન કરો કે કૃષ્ણ મધ્ય જગત ગુરુનું વિવેચન કરો. મને કે જગત ગુરુ આખા જગત ના ગુરુ કૃષ્ણ પરમાત્મા છે. મેં કીધું ચોકડી વાળું શાસન એમ ના કહેવાય. કૃષ્ણ પરમાત્મા જયારે યાદ હતા ઓળખવા વાળા કેટલા હતા? પાંચ વ્યક્તિ ઓળખાશ તો જગત નો ગુરુ કેવી થઈ શકે? મને કે મારે પેન્શન આવે છે અને હવે મારે છે ભજન કરવું છે, બસ હું શિક્ષક હતો પેન્શન આવે છે. વાત સાચી છે. પાપ બધા ધોઈ જાય, અમે સત્સંગ સાંભળવી, તમે જ્ઞાન કરો છો, મને આનંદ આવશે. એમ મેં પાપ ધોઈ જશે ક્યાં? તમે દોષો છો. પ્રથમ તો તમે પાપ કર્યા છે એ સાબિત કરો છો કે તમે પાપ કર્યા છે એટલે જ અહીંયા આવો છો. વૃદ્ધાવસ્થા વાળા બધા અહીંયા બેઠા હોય કે બાપુ હવે તો અમે આમ સેવા કરવા માંગીએ છીએ, શેની સેવા કરશો? કેવી સેવા? સેવા એટલે શું? બધાની અંદર ભ્રમણા કરીને કઈ પડી છે કે અમે સેવા કરશું, કોઈ વાસી ધોવાડશું, કોઈ અમે ગુરુ પાસે જઈને. હજુ સેવાનું કોઈને બહાર નથી. સેવા શું છે? સેવાની કોઈને ખબર નથી. હજુ તો ઉપદેશની કોઈને ખબર નથી. ઉપદેશ લીધા પછી શું કરવું, વચનમાં કેમ રહેવું એ નથી ખબર. કારણ કે જયારે ઉપદેશ લેવા જે આવ્યો ને ત્યારે કેટલો હરખ હતો. આમ રૂમમાં બેઠેલો હોય, બહાર બેઠા એમને કેટલો હરખ હોય કે બાપુ ઉપદેશ કરશે, આત્માની ઓળખાણ કરાવશે. કઈ કઈ તાલાવેલી હતી, કેટલી હતી તાલાવેલી. એટલે એક મહાપુરુષે કીધું ને કે જને મોહન તો રે ત્યારે સુરે બોલી બોલ તોને હવે રે બોલાવા ઘણો ફેર છે માયા મારી મનડું તારું બહુ રે લોભાણું એ ગુરુને બજાતી તારે વેર છે પ્રભુજીને સમજાવના નાથજી નિવા જાવના પાર નહીં કોરીએ ભરોસો જતો રહ્યો. ઉપદેશ લેવો ત્યારે કેટલી તાલાવેલી આપતો જોયો તો આમ આઠ વાગ્યા ના આવીને બેસી જાય. અને અત્યારે કોઈ ઉપદેશ લેવા જોઈએ એમને મોક્ષ જોતો હતો એટલે પાપ ધોવા હતા. ગુરુ પાપ ધોઈ નાખશે એટલે બધા આવતા. એક મહિને આવશે તો એક કામ છે, એક મહિના હોય તો એક કામ છે. અને હમણાં જોકો તો તરત ઉપડી જાય. એક પાસું થયું હોય તો તરત રૂમાલ બાંધીને તરત ઘર ભેગો, ગમે એવું કામ ન પડ્યું હોય તો જતા રહે માણસો. કેવળ ગુરુની લગની શું છે, જીવનનો ભાવ શું છે? તમે ટેલિગ્રામમાં વાંચો કેટલો કેટલો ભાવ આવશે, કેટલો સદગુરુ એટલે શું, સદગુરુનું સાનિધ્ય શું, સદગુરુનું પૂજન શું, સદગુરુ શું વ્યક્તિ છે. આમ આદમી સમજી લો છો. અહીંયા જે આવે છે એ બધા સંતો ભક્તો છે. બીજું કહેવાનું તાત્પર્ય કે અહીંયા જે સંતો ભક્તો આવે છે જે એની કોઈ દી નિંદા કરશો માર્ગદર્શન તમને આપશો, કોઈ પણ નિંદા કરશો નહીં, કઈ પણ નિંદા ન કરશો. કારણ કે જો સંતોની નિંદા તમે કરી, કોઈને ઉચ્ચ નીચેનો ભેદભાવ રાખ્યો, એ પછી કોઈ પણ હશે એક્સ વાય ઝેડ એને દુઃખી થવું પડશે, થવું પડશે, થવું પડશે. શરીરથી દુઃખ આવશે, ધંધાથી દુઃખ આવશે. સંતોની કોઈ દી નિંદા ન કરો અને સંતોની કોઈ દી નિંદા સાંભળો. સદગુરુ નિંદા ન સુણીએ કાન, બનવું પડશે પશુ હોવા.
આટલા આટલા કષ્ટ પડે તોય માણસો સંતોની નિંદા કરતા હોય છે. શું લા નિંદા કરો છો? નિંદા ના કરો. ભણી જાઓ, જે છે એમાં ભણતા તો તમને ખૂબ આનંદ આવશે. સદગુરુ પ્રહાર કરે, સદગુરુ તો તમને સુધારવા માટે ઘાટ કાઢવાના, સદગુરુ કહેવાના, એટલે તમારો કેવાનો અધિકાર નથી. સદગુરુ કહેવાય, સદગુરુ લઈ જવા છે, શિખર ઉપર લઈ જવા છે, જ્યાં પહોંચ્યા છે ત્યાં તમને લઈ જવાના છે. તો સદગુરુ વાત કરવાનું, ઉપદેશ લીધા પછી કઈ વાતો કરતા હતા? અમે ઉપદેશ લીધો, અમે આત્માની ઓળખાણ કરી. કોઈને કે તને સમજણ ના પડે કે તમારો ઉપદેશ લેવો પડે, અને હવે કોઈનો ઉપદેશ નું ભાન નથી. કોઈ જો ઉપદેશ ઉગી ગયો હોય ને એને ભજન ની રચના થતી હોય, જો ઉપદેશ ઉગી ગયો હોય ને એને સદગુરુ પ્રત્યેનો લગાવ લાગેલો હોય, સદગુરુ પ્રત્યેનો લગાવ, દુનિયાની પરવા ના હોય, મારા સદગુરુ એ જ મારા પરમાત્મા છે. મેં તો મારા સદગુરુ ને જોયા છે, મેં બીજા કોઈ જોયા નથી. મારા સદગુરુએ મને મારી હેલ ભરી દીધી છે, મારા સદગુરુએ મને આખા શરીરમાં રોમે રોમ પ્રકાશ આપ્યો છે, રોમે રોમ પ્રકાશ આપ્યો છે. જેને જેને વેદના પડે તેઓ સતારે શું કીધું? હું તો આ હાલી ભરવાને પાણી, મન બોલાવે સદગુરુ જ્ઞાની, તો આલી ભરવાને પાણી, મન બોલાવે સદગુરુ જ્ઞાની. છોડી પિયરિયું મારે સાસરીએ જાઉં, છોડી પિયરિયું મારે સાસરીએ જાઉં, મન વાતો બતાવી શાની શાની, મન વાતો બતાવી શાની શાની, સાની 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 સાની. ભરવાને હાલિયા પાણી, મન બોલાવે સદગુરુ. શબ્દો તો જો તમે, તમને સાની સાની લાગે? સાની સાની બાપુ વાત કરીશ કાનમાં ના, સાની સાની વાત ન કરે કોઈ, અને સાની સાની વાત જ નથી. મને વાતો બતાવી સાની 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 સાની, મને બોલાવે સદગુરુ જ્ઞાન. મને સુખદેવ બાપા કહેતા ભજન માં ઉતરી જા બધું, મને બાપા કહેતા સુખદેવ બાપા શરૂઆતમાં કે ભજન માં ઉતરી જા, એટલે રોજ સવાર માં રેડિયો ચાલુ કરી દો, આકાશવાણી અમદાવાદ રાજકોટ ભજન આવતા. હા બીજી પૂનમે જો, એટલે બાપુ કે ભજન માં ઉતરી જા. મેં બાપુ દરરોજ ભજન સાંભળું છું તો આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ, મન કે ભજન માં ઉતરી જા. આ ભજન નહીં, આ તો ભજન વાગે છે એમ કહેવાય. રેડિયમ ભજન વાગે છે, પણ તને ભજન વાગ્યું કોઈ દી? તને કોઈ દી ભજન વાગ્યું? મને તો વાહ, ભજન માં ઉતરી જા. તારે પહેલો ભજન ની મેં રચના કરી. સમજા? ચાલો ગુરુજી ઘે જાવી સંતો ભાઈ, ચાલો ગુરુજી ઘે ગુરુજી ઘેર.
પહેલો વજન મારો પ્રાગટ્ય થયો અને એને પછી 560 વજન પ્રાગટ્ય થયો. આ ગુરુ દોર બનતા ગયો. કેટલા જન્મની કમાણી હશે તારા વજન સદગુરુ સાથે દોર લાગે. તમે જો આરામાં આમનામ રહેશો, એક એક જ વચન ઉપર ધીમે 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 નીકળશો, ભલે જન્મ લેવા પડે એની કોઈ ચિંતા ન કરશો, પણ તમારો જન્મ પણ સુધરી જશે, તમારો જન્મ પણ શિખર ઉપર પહોંચી જશે. આ કઈ એક જન્મમાં કોઈને મળી નથી જતું. કદાચ કોઈને એમ થાય કે પેલા વ્યક્તિને કે આટલા બધા ભજન લખે છે, આટલું બધું આમ કરે છે, આટલું બધું આમ કેમ, એને એક જન્મનું બેલેન્સ ના હોય. એટલે કેટલા જન્મનું બેલેન્સ હોય, કેટલા જન્મ લીધા હોય, કેટલા જન્મ સુધી સદગુરુનું સાનિધ્ય સેવ્યું હોય, ત્યારે જેસલે કીધું મે આટલા બધા પાપ કર્યા, તો તુરલે કીધું ભલે કર્યા, મારે તારી જેવો અનુભવી જોતો હતો, કારણ કે અનુભવ જ્યાં સુધી નથી કર્યો ત્યાં સુધી તમે પ્રાપ્ત નહીં કરી શકો. જ્યાં સુધી તમારો દર્પણમાં તમારા ગાલ ઉપર કાળું ટપકું છે નહીં દેખાય ને, ત્યાં સુધી બીજાના ટપકા જોયા કરશો, ત્યાં સુધી બીજાના જોયા કરશો. ઘણી વાર ગુરુનું ના માન, બે ભયબંધો હતા, એવા પાકા ભયબંધો ખરેખર, અને ગુરુ ન્યા આવે. ગુરુ નદીની કાંઠાની પેલી બાજુ રે, નદીમાં પાણી ધીમે 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 વધતું ગયું, કેડે હમણું પાણી થઈ ગયું, એથી પાણી વધતું ગયું, કેડે હમણું પાણી થયું. એક શિષ્ય કીધું, ગુરુજી હવે નીકળી જાય, મારે જવું છે. કે ભાઈ તારી ઈચ્છા, બીજો એક બેસી રહ્યો, એને તો મને તરતા બહુ આવડે છે, પછી જતો રહેશે, તરવાઈ હોય એટલું બધું પાણી વધી ગયું, અને આગળ દરવાજા ખોલી નાખ્યા, પાણીનું તાણ થવા મંડાણું, અને પેલા નીચાથી લાયો, મારો મિત્ર ગયો, હું પણ જતો રહું. સમજજો, બહુ વિચારવા જેવી વાત છે કે હું પણ જતો રહું, તરવાઈ છું, કેમ નહીં જતો રહું. થોડોક આગળ ગયો અને ઝાડ ની નીચે ગધેડું બેઠું, ભોંક્યું એટલે પાછો આવતો રહ્યો શિષ્ય. મારે એક ઘટના ઘટી કે હું સવારમાં ચા બનાવવા માટે આવ્યો, ચા બનાવી મારે જે લેવું હતું એ લઈને કેટલી ભરીને ઉપર જતો રહ્યો, સાહેબ ભોજન ભજન ચાલુ કરીને જતો રહ્યો. તે જો હતો, મને ખબર નહીં ચાનો બંધાણી છે, આ સત્ય ઘટના વાત કરું છું. ચાનો બંધાણી મને એવી ખબર ના હોય, હું કે બંધાણી નતો, પણ મારે હવાર માસે નાસ્તો કરવા જોઈએ, જેમ જેમ કહું છું ચાન ભાખરી ખાવા જોઈએ, ભૂખ્યો નથી, ખાવા શું જોઈએ, પણ ખાવા જોઈએ, એટલે લઈને ઉપર જતો રહ્યો. એમાં અશોક આવ્યો એની પછી, એટલે અશોકને વાત કરી કે બાપુ ખરા છે, અશોક કે ખરા છે, તને આજ ખબર પડી ખોટા થોડા છે, એ તો ખરા જ છે કે ખોટા તો છે નહીં, મને ખબર છે કે થયું શું. કે બાપુએ ચા બનાવી, ભાખરી લઈ ગયા, મને કે ટીપુ ચા નું આપી, ઉપર ચડી ગયા. અશોક કે હવે તું તારું કરજે, ક્યાં આવા શિષ્ય
આશય તમે જોવો એમ પરિપક્વ થઈ ગયેલા એમ બાપુ ઉપર ગાદી ઉપર બેસી ખબર પડે, બીજા નું ખબર પડે, ભક્તિ કરતા હોય ને ખબર પડે. મેં તમને કહ્યું કે ભક્તિ કરવી બહુ કઠણ છે, ભક્તિ બહુ કઠણ છે, ભક્તિ એમ ના થાય. છોકરાઓ બોલતા હતા, તમને બધા લાગે કે આમ કેમ ભક્તિ ભક્તિ ના ઘરમાં જેવું હોય એવું ઘણા કહેવા વાળા છે. કેટલી બધી ભક્તિ કરે એટલે તમને આવું માંદા ના પડે કે તાવ ના આવે કે આવું ભક્તિ કરે ને ન થાય કશું, આવું કહેવા વાળા ઘણા વાળા. ઓગાળવા માટે તપસ્યા કરી સમરણ કરવું પડે છે. એમને એમ કે ગાદી ઉપર ના બેસી જવાય, એમને ભક્તિ ના થતી હોય, તમને જીવતદાન આપ્યું હોય ને એનું ધીમે ધીમે તપસ્યા કરીને એને સમજો એ ભક્તિ કરતા હોય. બિચારે એ પી ગયા હોય ઘૂંટડા, એ ઘૂંટડા પી ગયા હોય એમ કે થોડું સંતો એમ નથી ગાદી ઉપર એમ ના બેસી જાય. બધાને એવું થાય કે બાપુને કશું ના થવું પડે, સંતોને કશું ના થવું પડે, એમના ઘરમાં કઈ કકળાટે ના હોવો જોઈએ. આજે મહાત્મા ગાંધી એટલો મોટો મહાત્મા આખા વિશ્વનો અધિપતિ બોલાય છે, આખા વિશ્વનો ભગવાન. જો 20 ની નોટમાં કે 200 ની નોટમાં જો ગાંધીજીનો ફોટો ન હોય ન ચાલે, એમાં કદાચ નરેન્દ્ર મોદીનો હોય તો ન ચાલે, ગાંધીજીનો ફોટો જોજો. હવે આટલી બધી એની ભક્તિ, આટલી બધી સેવા, રાષ્ટ્ર સેવા, વિશ્વ સેવા, કારણ કે જે દી ગાંધીજી ના ધર્મપતિ કસ્તુરબા ને ગર્ભ હતો, પેટમાં જયારે હરિદાસ હતો ને, જેમ સેમ વાત કરીશું કે જાજરૂ બાથરૂમ કસ્તુરબાને કઈક તું સાફ કર્યો, કસ્તુરબાએ ના પડી ભણીને સાફ કરો. એવા ટાઈમે એમ કહેવાય છે એમનો અંધારું હતું રાતના, અને અંધારામાં આખી રાત કસ્તુરબાને બહાર મૂકી દીધા હતા બે લાફા મારી. આજે મહાત્મા આખા વિશ્વનો સત્યના પ્રયોગમાં વાંચજો, ખોટું નહીં બોલું. આજે એ ગર્ભ સંસ્કારો પેટમાં ઉતરાની હરિદાસ છે. અને ભૂલ કોની નથી થઈ, વિષ્ણુ ની થઈ, બ્રહ્મા ની થઈ, શંકર ની થઈ, રામ ની થઈ, કૃષ્ણ ની થઈ, કોની ભૂલ નથી થઈ? મનુષ્ય માત્ર ભૂલ ને માત્ર ભગવાનની ભૂલો થઈ છે, આપણી ભૂલો થયા કોઈ નવો નથી. દાખલો જુઓ રામ કે ગર્ભ હતો સીતાજીના પેટની અંદર, અને આમ જો તાતો ધોબી બોલ્યો છે સુતારા. રામ હતા, રામ રાજ્ય હતું, ધોબીને સમજાવવાનો હતો, ધોબીને બોલાવવાનો હતો કે ભાઈ આવું ના બોલાય, સીતાજીની અગ્નિ પરીક્ષા કરીને લાવ્યો છું, તારે આવું ના બોલાય. ધોબી બોલ્યો, બે માણસ ઝઘડો થયો ધોબી ને ધોબણ ને, એટલે ઝઘડો થયો. ધોબી એમ કીધું હું એવો નથી,
ખીતાજી રામની જેવો કે હું પાછી તને રાખું. આ વાત રામ પાસે આવી કે જો આ નામ બદનામ થતું હોય ને તો સીતાજીને વનમાં મૂકી આવો. લક્ષ્મણ ના રથમાં બેસાડી સતી સીતાજી રથમાં બેઠા લક્ષ્મણ કનારો ઋષિ મુનિ ના એ આશ્રમે આવ્યા પેલા ગર્ભ સંસ્કારો તમારા પરિપક્વ કરો તો ભારત સુધરશે. મેં કઈ વખતે કીધું હજુ કહું છું, ભારત ને સુધારવું હોય, ભારત ની પ્રાકાષ્ઠા જો લઈ જવું હોય અને સનાતન ધર્મ ની સ્થાપના કરવી હોય ને તો પેલા ગર્ભ સુધારવો પડશે. ગર્ભ ની અંદર સંસ્કૃતિ આપવી પડશે. દુવા કરે નહીં મેળ પડે, યાત્રા કરે નહીં મેળ પડે, તમારા છોકરા સુધરી જાય અને ઘટપણ માં યાત્રા કરવા જાવ તો સુધરતા હશે. ગર્ભ સુધારવો પડશે. જન્મ થયો અને અશ્વમેઘ યજ્ઞ કર્યો અને ઘોડો વ્રત મૂક્યો અને લવ કુશ બાંધી લીધો અને લક્ષ્મણ ને હનુમાનજી ને બધા હાને આમ જો આવ્યા ને તો લવ કુશ એમને છોકરા સતયુગ માં થયા તો અત્યારે તમારા હા માથા માં હું નવો છું. આટલી ભૂલ માં જો રામ ની હમ જો છોકરા થયા હોય ને તો તમારી હામું થાય, વિચાર કરો તમારે કેમ હામાં થયા છે, તમારે કેમ નોખા થયા છે, તમને કેમ મા બાપ ના ઘરડા ઘરમાં મૂક્યા છે, તમે વિચાર કરો. હું તો એમ કહેવા માંગુ છું આ જે રામ કથા વાંચે છે ને એમને આ આ લવ કુશની ખાસ પ્રસંગ કહેવા જોયો છે. હું તો રામ કથા વાળાને કહેવા માંગુ છું કે લવ કુશનો ખાસ પ્રસંગ છે અને સમજાવો કે આટલી રામની ભૂલમાં જો લવ કુશ એના બાપા હામુ થયા હોય, રામ ને લક્ષ્મણ ની હામુ થયા હોય, ધનુષ માંડલે લડવા માટે તૈયાર થયા હોય, એક જ ભૂલ થી આ ગર્ભ સંસ્કાર. નીંદ રૂપ આવે માતા જીજા ભાઈ ધુનાવે જીજાબાઈ ની કુખમાં સનેલો છત્રપતિ શિવાજી આખું રાષ્ટ્ર ને અર્પણ થઈ આખા વિશ્વ નો જય જયકાર કર્યો. તમને ખબર પડશે અષ્ટવક્રા પણ ગર્ભમાં જ સંસ્કાર લીધા હતા, બહાર આવીને કોઈ ઉદ્દેશ નથી લીધો. અષ્ટવક્રા ગર્ભમાં સંસ્કાર લીધા હતા અને જ્યાં વેદની ઋચાઓ વાંચતા હતા ત્યારે પિતાજી ને ગર્ભમાંથી બોલ્યા કે પિતાજી આમાં કઈ ભૂલ છે તમારી વેદમાં, અને પિતાજી શ્રાપ આપ્યો કે તું મારી ભૂલ કાઢે હું તારો બાપ છું, જા તું આઠે અંગે વાંકો થઈ જાય. એ અષ્ટવક્ર થયા. શું છે આપણે આપણે સંસ્કૃતિને સંસ્કૃતિને પ્રકાશ કેવી રીતે કરશો તમે? જાગૃત કરવા માટે અહીંયા આપણે ગુરુ ગ્રંથી ની સ્થાપના કરીશું. એમ ના
આશક્તિ હતી ને ઘણા એને મારી પાસે કે બાબા ગુરુજી મારો છોકરો મને રાખતો નથી ખાવા આપતો નથી ઘણા મને કહે છે મેં ભી અત્યારે હું ના કરી શકું તમે એ વખતે ક્યાં પૂછવા આવ્યા હતા ગર્ભ વખતે કોઈ પૂછવા નતા હવે કે પૂછો છું હવે શું કરી શકું ચૂંદડી ચડાય આવો તો મેળ ન પડે કે સુધરે નહીં છોકરો કોઈ દિવસ પણ સદગુરુ નું સાનિધ્ય મળે ને એટલે એવા પ્રમાણ છે કે છોકરાઓ સુધરી ગયા છે પુરુષોત્તમ જાય એનો છોકરો કેટલો વડના વાંદરા પાડે હોય જે કોઈ આવે ને બગડેલા એ મારે સુધારવાના ના હોય એ સુધરી જાય સુધરી જાય સુધરી જાય એવા ઘણા દાખલા આવશે આ ગુરુ કૃપાની વાત છે આ સદગુરુ ની વાત છે આ સંતો ની વાત છે એનું એક કવચ છે ઓરા છે જેમ તેમ મત નથી એટલે ઘણા અમુક એવા ઓરા હોય ના જવાય મેં છોકરા બગડે આશળ થી તમારા બગડે છોકરા મહાપુરુષો અહીંયા તપે છે તમને એમ લાગે બાપુ ઓગણતીસ દિવસ કશું કરતા નથી તમારા માટે કેટલી તપસ્યા કરવાની કેટલું ભજન કરવાનું તમે આવીને જતા રહેવાનું બસ કોઈ જોવા માટે આવતા કઈ બરાબર ચાલે છે બાપુ બરાબર છે જોવા માટે ઘણા આવતા હોય આટો મારીને જતા અને ઘણા એવા દાખલા છે કે સંતોને કોઈ દી તિરસ્કાર કરશો સંતોનું અપમાન ના કરશો એ ઘણા એવા દાખલા થઈ ગયા છે મારા ભક્ત ની કોઈ નિંદા કરે ને ઝડમૂળ માંથી વાંટો અમારે જય અંબે વાળા દાદા હતા વાત યાદ આવી કહી દઉં મને જે શક્તિ આપી છે શક્તિપાત મારી ઉપર કર્યો છે એ જય અંબે વાળા દાદા જે જૂના હશે પુરાણા અહીંયા અમદાવાદમાં રહેવા વાળા એ રાજમહેલ હોટલ હતી કાળપુર પાસે રાજમહેલ હોટલ અત્યારે જે